સિદ્ધપુર ખાતે તાલુકા હેલ્થના કર્મચારીઓ તાલુકા હેલ્થ વર્કરોએ આજરોજ સિદ્ધપુર મામલતદારને રાષ્ટ્રવ્યાપી હડતાળનું સમર્થન કરી આવેદનપત્ર આપ્યું. સિદ્ધપુરમાં તાલુકા હેલ્થ વર્કર કાર્યકર્ક તરીકે કામ કરતા તમામ ફેસિલિટર અને આશા વર્કરોએ હડતાળ કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી તેમની વિવિધ માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવેલ ઉદારીકરણ ખાનગીકરણ નીતિના ફેસિલિટર અને આશા વર્કરને કાર્યમીકર અને પગાર વધારો જેવી વિવિધ માંગણીઓને લઈને સિદ્ધપુર ખાતે મામલતદારને આવેદન આપ્યું. ભરત લીંબાચિયા, ZSTV, સિદ્ધપુર. સીટુની આગેવાની નીચે ઓલ ઇન્ડિયાના 75 જેટલા યુનિયનો, BMSને સિવાય, અને 107 ખેડૂત યુનિયનો ભેગા મળી આજે 8 જાન્યુઆરીએ હડતાલને એલાન આપેલ છે. એના અનુસંધાને આશા વર્કર યુનિયન ગુજરાત દ્વારા એમની માગણીઓ પોષણ પૂરી કરવા માટેનું પણ અમે એક આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે. શું શું માગણીઓ છે તમારી? અમારી માગણીઓ કાયમી કરવા માટેની, કામગીરી પ્રમાણે વેતન આપવાની, 21,000 લઘુત્તમ વેતન આપવાની અને ફિક્સ પગારના કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, આ લોકોને કાયમી કરવાની માગણીઓ સાથે, તેમજ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણ અને ઉદારીકરણની જે નીતિઓ ખત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા લેવલે 8 જાન્યુઆરીની હડતાળ